समझी लईए विरोध अलंकार व्याख्या चेनी विरोधः स अविरोधे अपि विरुद्धत्वेन यद्वच्चः शु कीधु तो एम के विरोध न होवा छता विरोध नहीं बतावता छता विरुद्धत्व भरया वचनों आवे त्यारे विरोध अलंकार बने कहेवाय। नोंधपात्र मुद्दाओ जोईए बे वस्तुओनु विधान आवे बे वस्तुओ तो तमे विरोध छे के नहीं जोई शको ने एटले बे वस्तुओनु विधान आवे विरोध नथी छता विरोधनी उक्ति उक्ति एटले कहेवू पड़े विरोध नथी छता विरोधनी उक्ति आवे विरोध जे बतावामां आवशे ए कविकल्पित ज होय वास्तविक नहीं अलंकार होय छंद होय एमां कविनी कल्पना वधारे होय अने देखीतो विरोध ज्यां देखीतो देखाशे विरोध क्या विरोध छे त्यां अलंकारनी चमत्कृति सुंदरता होय काव्यत्व काव्यत्व उभू थाय। उदाहरण छे जोई लो अने नोंधी लो उल्लास दस श्लोक नंबर 91 अभिनव नलिनी किशलय ए नथी तो पाछळ आप्युं छे ए पण जोई लेजो अने तमारामां जे आप्युं छे मने बतावो એટલે હું જોઈ દઉં। અભિનવ નલિની કિશલય પાછળ તો છે જ અભિનવ નલિની કિશલય અને આગળ જે આપ્યું છે એ પણ હું જોઈને તમને કહું। શાકુંતલનું ઉદાહરણ નહીં લેવાનું અહીં લખ્યું છે ને આ શ્લોક શાકુંતલમાં આપણને લખ્યું જ છે કે કાવ્ય પ્રકાશના મમ્મડના ઉદાહરણો આપો એટલે હવે તમે શોધો પાછળ છે જ અભિનવ નલિની કિશલય જો તમે મેળવો છો તો ખબર પડે ને આપણે મમ્મટના ઉદાહરણ જ આપવાના છે। અભિનવ નલિની કિશલય મળ્યું બધાને પાછળ આપ્યું હશે ઉલ્લાસ દસ શ્લોક નંબર 91 બરાબર હવે સમજી લો એમાં શું કહે છે ભાષાંતર જોઈએ। હે ભાગ્યશાળી દૈવ વસાત તારા વિયોગરૂપી વજ્રના પડવાથી આ હિરણાલક્ષીને માટે તાજા કમલિનીના પાન અને બીજતંતુઓના કંકણો વગેરે દાવાનળનો ઢગલો બન્યા છે। જો બે વિરોધ આવે છે હું બતાવું છું તમને। નાયિકા અને નાયકનું વર્ણન છે મોટેભાગે શૃંગાર હોય કાં તો કંઈ સુંદરતા હોય નાયિકા નાયકથી દૂર છે વિરહમાં છે વિરહ બતાવવો છે વિરોધ ક્યાં આવશે વિરહમાં। હવે વિરોધ ભર્યા વચનો કર્યા કે એની પાસે કમળના પાન છે કમળ કેવું સરોવરમાં રહેલું કમળનું પાન આવે એટલે પાણી પણ અડે અને કમળ તંતુ એટલે વચ્ચે રહેલા રજકણો પણ એ અડાડે છે પોતાના શરીરને છતાં એને ઠંડક નથી મળતી દાવાનળ કીધું દાવાનળ ગરમી ગરમી લાગે છે કેમ તો ખરેખર ઠંડક લાગવી જોઈએ કમલનું પાંદડું અડાડે છે તો પણ એને વિરહ છે નાયકનો એટલે વિરોધત્વ ભર્યા વચનો બતાવ્યા ઠંડક લાગવી જોઈએ છતાં ગરમી અનુભવે છે દાવાનળ જેવું થાય છે અને વાસ્તવમાં વિરોધ નથી એને મનની પરિસ્થિતિ જ બતાવી છે એટલે ત્યાં વિરોધ અલંકાર બન્યો। ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓમાં બન્યો તો નલિની કિશલય કમળની પાંદડી કમળની ડાળી મૃણાલવલય એટલે એની પાસે રહેલું પાણી અને આ બધું જ છે શીતળ છતાં પણ દહન એટલે એને દાવાનળની પરિસ્થિતિમાં મૂકે છે ત્યાં વિરોધ બતાવી અને વિરોધ અલંકાર દર્શાવ્યો છે। ખ્યાલ આવી ગયો।